હું પુષ્પા ગોસ્વામી, ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું લસણ અને દાણા મેથીનું શાક. તો લસણ અને દાણા મેથીનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે. આપણે મેથીને આખી રાત પલાળી દીધી હતી, આખી રાત એને પલાળવા દેવાની એટલે મસ્ત મેથી પલળી જાય, આવી દાણો મસ્ત મોટો મોટો થઈ જાય. આ એક બાઉલ મેથી લીધી છે ને એક નાની વાટકી આપણે લસણ લેવાનું. લસણને આવી રીતે ટુકડા ટુકડા કરી લેવાના અધકચરા. મિક્સરમાં કરવા હોય તોય ભલે તમે, ને આ મેં કટરમાં કરેલા છે તો હવે એને આપણે વઘાર કરી લઈશું. દોઢ ચમચી આપણે તેલ લઈશું, આપણે એમાં ચપટી રાઈ નાખશું. અડધી ચમચી જીરું, સાત થી આઠ લીમડાના પાન, એમાં જરાક હિંગ નાખશું આપણે. પહેલા આપણે લસણને સાતડી લેવાનું, પહેલા આને એકદમ સાતડી લેવાનું. બ્રાઉન કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી એને થવા દેવાનું. લસણનો આવો કલર થઈ જવો જોઈએ, જો આખો ચેન્જ થઈ જવો જોઈએ, બ્રાઉન કલર લસણ થઈ જાય, થોડુંક આમ કડક જેવું થવા માંડે. હવે એમાં નાખશું આપણે મેથી. આ શાક ચોમાસા અને શિયાળાનું સ્પેશિયલ શાક છે. હવે આપણે નાખશું લાલ મરચું પાવડર, એક ચમચી લીધો, પછી ખાસ તમારા પ્રમાણે લેવાનું, અડધી ચમચી હળદર ને એક ચમચી ધાણા જીરું. ચપટી આપણે લીલું મરચું નાખીશું ફ્લાટે. હવે આપણે એક ગ્લાસ પાણી નાખી દઈશું, રસો તમારે વધારે જોતો હોય તો વધારે નાખવાનો. હવે એને 2-3 સીટી થવા દેશો. લસણ મેથીનું શાક, દાણા મેથી અને લસણનું શાક. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો મારા મળતા રહે. ત્યાં આને બનાવતા કંઈ નથી વાર લાગતી, ચોમાસામાં શાક બહુ સારું એમ.